તો મિત્રો હું છું બીએજી વાણી અને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એઝ ઇંગ્લિશ વિથ બીએજી વાણીમાં મિત્રો આજે આપણે શીખવાનું છે WH પ્રશ્નાર્થ વાક્યો તો ચાલો શીખે WH પ્રશ્નાર્થ સૌપ્રથમ આપણે જાણી લઈએ કે કયું WH શેના માટે વપરાય છે જેમ કે પહેલું WH છે વેન છે તો વેનનો ઉપયોગ આપણે કેના માટે કરશું તો કે વેનનો પહેલા તો ગુજરાતી અર્થ થાય છે ક્યારે જ્યારે તમારે કોઈને સમય પૂછવો હોય ને ત્યારે તમારે વેનનો ઉપયોગ કરવાનો હોય છે પછી છે વાય વાય એટલે શા માટે તો જ્યારે તમારે કોઈને કારણ પૂછવું હોય કે આવું શા માટે બન્યું અને તમને જે જવાબમાં કારણ મળે ત્યારે તમે વાયથી પ્રશ્ન પૂછો વૂઝ કોનું કોની કોના એટલે કે કોઈપણ પ્રકારની માલિકી દર્શ પૂછવું હોય કે ભાઈ આ ઘર કોનું છે આ મકાન કોનું છે આ ગાડી કોની છે ત્યારે આપણે વૂઝથી પૂછીએ છીએ વીજ ક્યુ અથવા ક્યો તો કે જ્યારે બે કરતાં વધારે કોઈ વસ્તુ હોય એમાંથી કાંઈ તમારે કંઈ પસંદગી અથવા તો એના વિશે કંઈ પૂછવું હોય દાખલા તરીકે તમે કોઈ દુકાનમાં કોઈ વસ્તુ લેવા જતા હોય ત્યારે કોઈકને પૂછો આમાંથી કયો શર્ટ સારો છે તો તેમાં વીચ જેવા વાક્યો ઉપયોગ થતા હોય છે વોટ એટલે કે તમારે કોઈ વસ્તુ વિશે પૂછવું હોય કોઈ કોઈને વાત પૂછવી હોય કે તમે શું કહેવા માગો છો એના કર્મ એટલે કે કામ વિશે પૂછવું હોય ત્યારે તમારે વોટથી પ્રશ્ન પૂછવાનો હોય છે અને પછી છે વુ તો વુથી તમે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે તમને જવાબમાં કોઈ વ્યક્તિનું નામ મળશે એટલે કોઈ કોઈ વ્યક્તિ વિશે પૂછવું હોય ત્યારે અને વેર એટલે ક્યાં તો કોઈ સ્થળ અને સ્થાન પૂછવા માટે આપણે વેરનો ઉપયોગ કરશું એટલે કે સ્થળ એટલે કે કોઈ જગ્યાએ તમે રહેતા હોય તો સ્થળ કહેવાય અને કોઈ જગ્યાએ કોઈ વસ્તુ પડી છે તો એનું સ્થાન કહેવાય તો આવી રીતના સ્થળ અને સ્થાન વિશે આપણને આનાથી માહિતી મળશે હવે આપણે આગળ ક્રમબદ્ધ પ્રેક્ટિકલ સ્વરૂપે એક એક છે એ ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ લેતા જશું એનું વાક્ય જોઈશું એની વાક્ય રચના જોશું અને ઊંડાણપૂર્વક સમજ મેળવશું એક વાક્ય રચનાને વાક્ય દ્વારા મેળવીએ તો અહીંયા પહેલો જ પ્રશ્ન છે તારા કપડાં કબાટમાં છે એટલે કે અહીંયા છે એ આપણે કેવો પ્રશ્ન પૂછ્યો હોય તો આવો જવાબ મળ્યો મેળવ્યો તારા કપડા કબાટમાં છે તો આપણે કદાચ આપણા મમ્મી પપ્પાને કોઈકને પૂછ્યું કે મારા કપડાં ક્યાં છે એટલે તમે જે તમારા મમ્મી તમને જે જવાબ આપે કે કબાટમાં એ એક સ્થાન થયું એક સ્થળ થયું એટલે તમને જવાબમાં સ્થાન અથવા સ્થળ મળે છે તો જ્યારે સ્થાન અને સ્થળ મળતું હોય ત્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછીએ છીએ એવું આપણે અગાઉ શીખી ગયા તો અહીંયા છે આ વાક્ય રચના મુજબ આપણે હાલશું એટલે આપણને આ વાક્ય બની જશે તો પહેલાં પહેલાં છે કે જ્યારે આવા વાક્યમાં તમે ડબલ્યુ એચથી તમે પ્રશ્ન બનાવતા હોય ત્યારે એમાંથી સ્થાન નીકળી જાય એટલે આ શબ્દ છે એ પ્રશ્નાર્થ વાક્યમાં આવશે નહીં કેમકે આ તો જવાબ છે તો હવે આપણે વાક્ય સ્વરૂપે જોઈએ તો પહેલાં પહેલાં તો આપણે વેર મૂકશું પછી આપણે મૂકવાનું છે સહાયકારક ક્રિયાપદ જે આપણે આગળના ટોપિકમાં બધા સહાયકારક ક્રિયાપદ નકાર વાક્યની અંદર શીખી ગયા તો અહીં સહાયકારક ક્રિયાપદ આર છે હવે આપણે મૂકશું કરતા તો જે શરૂઆત જે શબ્દથી થઈ હોય એને કરતા કહેવાય તો અહીંયા છે એ યોર ક્લોથિસ તમે જ્યારે પૂછો છો ત્યારે એમ પૂછો છો મારા કપડાં જ્યારે જવાબ મળે છે ત્યારે ત્યારે કપડાં મળે છે એટલે આપણે અહીંયા પૂછશું માય ક્લોથિસ વેર આર માય ક્લોથિસ અહીંયા મુખ્ય ક્રિયાપદ કે કર્મ કાંઈ છે નહીં એટલે અહીંયા પ્રશ્નાર્થ તમારો પૂરો થઈ જાય એટલે આ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો એટલે તમારો પ્રશ્નાર્થ વાક્ય બની ગયો એટલે વેર આર માય ક્લોથિસ તો તમને આવો જવાબ મળે યોર ક્લોથિસ આર ઇન કપબોર્ડ હવે આપણે બીજું આવું એક વાક્ય જોઈએ જેમાં મારો જન્મદિવસ ઓગસ્ટમાં છે તો અહીંયા તમને કોઈ કંઈક એવો પ્રશ્ન પૂછ્યો હશે શું પૂછ્યો હશે કે તારો જન્મદિવસ ક્યારે છે તો અહીંયા છે એ તમે જવાબ આપો છો ઓગસ્ટમાં તો એ તમે સમય બતાવ્યો એને તો આ જ્યારે સમય બતાવતા જે શબ્દ હોય ત્યારે એમાં વેનથી પ્રશ્ન પૂછાય છે એટલે એમાં સમય નીકળી જાય છે એટલે આજ ક્વેશ્ચન જે ડબલ્યુ એચ ક્વેશ્ચન માર્કની અંદર જે વાક્ય રચના હતી એ જ આને લાગુ પડશે તો એ જ રીતના અહીંયા સૌ પ્રથમ આપણે વેરની જગ્યાએ વેનથી બનાવશું કેમ કે સમય પૂછે છે પછી ઓમાં જેમ સહાયકારક લીધું તો એમ અહીંયા પણ સહાયકારક અને વેન અહીંયા કીધું મારો જન્મદિવસ તો આપણે જ્યારે પૂછ્યું હોય ત્યારે પૂછ્યું હોય તારો જન્મદિવસ તો વેન ઇઝ યોર બર્થડે આપણે આવું પૂછ્યું હોય ત્યારે એને માય બર્થ ડેથી જવાબ આપ્યો એટલે વેન ઇઝ યોર બર્થડે તારો જન્મદિવસ ક્યારે છે તો એને જવાબ આપ્યો મારો જન્મદિવસ ઓગસ્ટમાં છે તો આવી રીતના છે વેર અને વેનથી પ્રશ્ન પૂછાય હવે આપણે આગળ એક ડબલ્યુ એચ જોઈએ હવે છે એના પછીનો છે એ છે તે રડે છે કારણ કે તેણીનું રમકડું તૂટી ગયું છે તો આપણે કોકને પૂછીએ કે ભાઈ બેટા તું શા માટે રડે છે તો એ કદાચ જવાબ જે આપશે એનું કારણ આપશે કે ભાઈ મારું રમકડું તૂટી ગયું છે તો અહીંયા આપણે એને કારણ પૂછ્યું તો જ્યારે આપણે કોઈને કારણ પૂછવું હોય ત્યારે એ વાયથી પ્રશ્ન બને છે તો એમાં પણ વેર અને વેનની જેમ સ્ટ્રકચર લાગુ પડે છે એ જ રીતના છે તો અહીંયા જ વા સ્થળ નીકળી જતું હતું પછી સમય નીકળી જતો હતો એમ અહીંયા કારણ નીકળી જશે એટલે આખું વાક્ય નીકળી જશે જેમમાં શબ્દ નીકળતા હતા એમ અહીંયા આખું વાક્ય નીકળી જશે સેમ ટુ સેમ પહેલાં આપણે વેર અને વેરની જેમ વાય મૂકી દેસુ પછી સહાયકારક ક્રિયાપદ મૂકશું વાય ઇઝ પછી આપણે કર્તા મૂકશું સી અને અહીંયા જો મુખ્ય ક્રિયાપદ હાજર છે ક્રાઇંગ તો આપણે વાય ઇઝ સી ક્રાઇંગ કર્મ છે નહીં એટલે સીધું જ પ્રશ્ના જ છે એટલે આપણું આ વાક્ય બની જશે કે વાય ઇઝ સી ક્રાઇંગ તેણી શા માટે રડી રહી છે તો હવે આપણે એના પછીના ડબલ્યુ એચ જોઈએ આ થોડાક વાક્ય છે જેમાં પહેલું વાક્ય છે હી વિલ બાય વેજિટેબલ્સ તમને કીધું છે ને વોટથી બનાવો તો તે છે એ શાકભાજી ખરીદશે તો હવે આપણે એમ પ્રશ્ન પૂછીએ તો શું આવશે તે શાક શું ખરીદશે તો આ શબ્દ એમાં ક્યાંક નીકળી જશે એટલે જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવશું ત્યારે એમાંથી વેજીટેબલ નીકળી જશે એટલે મિત્રો વાક પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે તમને ગુજરાતીના વાક્યના પ્રશ્નાર્થ વાક્યો પણ બનાવતા આવડવા જોઈએ દેખલા તરીકે તે શાકભાજી ખરીદશે તો હવે આ જ ગુજરાતી વાક્યનું તમને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા આવડવું જોઈએ મનમાં કે તે શું ખરીદશે તો તો વેજીટેબલ શબ્દ નીકળી જશે તો તમને ખબર પડશે કે આ વેજીટેબલ શબ્દ પ્રશ્નાર્થમાં નહીં આવે તો આપણે એ રીતના હવે વાક્યરત્ના મુજબ જોઈએ તો પહેલાં પહેલાં વોટ મૂકશું પછી સહાયકારક ક્રિયાપદ મૂકશું પછી કરતા મૂકશું અને પછી આપણે આ મુખ્ય ક્રિયાપદ મૂકશું અને પછી પ્રશ્નાર્થ મૂકી દઈશું એટલે વોટ વિલ હી બાય એના પછી છે હી ઇઝ પ્લેઈંગ ટેનિસ તો એમાં બે પ્રશ્ન શબ્દ મુકા છે કે વુથી નહીં બનાવો અને વોટથી નહીં બનાવો એટલે એક વખત છે એ વ્યક્તિ નીકળી જશે અને એક વખત છે એનું કર્મ નીકળી જશે તો હવે આપણે જોઈએ તો પેલા વુથી બનાવીએ તો કે હી ઇઝ પ્લેઇંગ ટેનિસ તો વુથી બનાવીએ તો કર્તા નીકળી જશે અને એની જગ્યાએ શું આવી જશે વુ અને બાકી બધું એમને એમ વુ ઇઝ પ્લેઈંગ ટેનિસ કરતાની જગ્યાએ આપણે શું મૂકી દીધું ખાલી વુ મૂકી દીધું અને આપણું વાક્ય બની ગયું હુ ઇઝ પ્લેઇંગ ટેનિસ તો તમારો જવાબ આવશે હી ઇઝ પ્લેઇંગ ટેનિસ એટલે અહીંયા જે તે વ્યક્તિનું નામ આવી ગયું અહીંયા સર્વનામ છે એની જગ્યાએ મુખ્ય નામ હોય તો મુખ્ય નામ આવે આગળ વધીએ હવે આને વોટથી બનાવીએ તો વોટથી તે ટેનિસ રમે છે હવે વોટથી બનાવ્યો તો તે શું રમે છે તો અહીંયા વોટથી બનાવી ત્યારે ટેનિસ શબ્દ નીકળી જશે તો વોટની વાક્ય રીતના આપણે આગળ જ જોઈ તો વોટ પછી સહાયકારક ક્રિયાપદ પછી કરતા અને પછી મુખ્ય ક્રિયાપદ એટલે વોટ ઇઝ હી તો આ રીતના છે એ વોટથી વાક્ય બન્યું હવે આપણે આગળ જોઈએ ઇઝ ટુ રાજકોટ રાજકોટ તે જઈ રહ્યા છે તો આપણે પ્રશ્ન પૂછીએ તે ક્યાં જઈ રહ્યા છે તો આ રાજકોટ શબ્દ આ નીકળી જાય તો પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપણે વાક્ય રચનાને છે અનુસરીએ તો પહેલાં પેલા વેર પછી સહાયકારક ક્રિયાપદ પછી કરતા અને પછી મુખ્ય ક્રિયાપદ વેર ઇઝ હી ગોઈંગ ટુ ના હવે એનું કારણ છે કે ટુ છે જ્યારે જવાબ લખીએ ત્યારે ટુ એની સાથે જોડાઈ જાય એટલે વેર ઇઝ હી ગોઈંગ તો હી ઇઝ ગોઈંગ ટુ રાજકોટ એના પછીનું વાક્ય જોઈએ ધે હેડ ગોન ટુ મુંબઈ ઓન સન્ડે તો અહીંયા વેનથી પ્રશ્ન પૂછવાનો સમય નીકળી જાય તો સમય ક્યુ છે ઓન સન્ડે રવિવારે તો આપણે હવે વાક્ય રચના મુજબ પહેલાં વેન મૂકીએ પછી એમાંથી સહાયકારક ગોતી એટલે હેડ છે પછી કરતા એટલે કે આ ધ્યેય છે પચીસ મુખ્ય ક્રિયાપદ છે એ ગોન છે અને અન્ય શબ્દ છે ટુ મુંબઈ ટુ મુંબઈ અને પછી છેલ્લે ચિહ્ન મૂકવું ખૂબ જ જરૂરી છે કેમ કે એ ન મૂકો તો એ ગ્રામેટિકલ મિસ્ટેક કહેવાય એટલે વેન હેડ ધે ગોન ટુ મુંબઈ તેઓ ક્યારે મુંબઈ જ ગયા હતા એના પછી આગળ વધીએ ધીસ ઇઝ માય બેગ તો વૂઝ થી પ્રશ્ન પૂછવાનો છે વૂઝ વિશે મે તમને ખાસિયત કીધી દીધી કે એમાં માલિકી દર્શક જે નામ છે તેની ભેગું આવી જશે એટલે વૂઝ પછી આ બેગ મૂકવું પડશે પછી સહાયક ક્રિયાપદ અને પછી છે એક કર્તા હવે તો કે આ માય છે એ તો માલિક છે એટલે એ નીકળી જશે એટલે વૂઝ બેગ ઇઝ ધીસ આ બેગ કોનું છે તો જવાબમાં આવ્યું મારું છે તો આ રીતના છે વૂઝ નું વાક્ય બનશે હવે આગળ જોઈએ આઈ લાઈક ધીસ કાર મોસ્ટ તો આ છે કોઈ એમ કહે છે કે મને આ કાર બહુ પસંદ છે તો આપણે પૂછીએ કઈ બરાબર છે કઈ પસંદ છે તો એને વીચથી બનાવીએ તો વીચ જેમ વુજની અંદર જેમ શબ્દ ભેગો લેવો પડે એમ અહીંયા પણ શબ્દ ભેગો લેવો પડે વીચ કાર પછી હવે એક અહીંયા અગત્યની વસ્તુ છે કે અહીંયા સહાયકારક ક્રિયાપદ વાક્યમાં કાંઈ છે નહીં તો સહાયકારક ક્રિયાપદ આપણે મૂકવું પડશે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો આપણે નકાર વાક્યમાં શીખ્યા છીએ કે જ્યારે મુખ્ય ક્રિયાપદ સાદા વર્તમાન કાળના સાદા ભૂતકાળના હોય ત્યારે આપણે ડીટનો ઉપયોગ કરીએ છીએ તો અહીં લાઈક છે સાદો વર્તમાનકાળ સૂચવે છે એટલે આપણે અહીંયા ડૂનો ઉપયોગ કરશું એટલે વિચ કાર ડુ તમે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે તને કઈ કાર પસંદ છે એટલે આપણે અહીંયા આઈનું યુ કરશું વિચ કાર ડુ યુ લાઈક અને છેલ્લે જે શબ્દ છે મોસ્ટ આમાંથી ખાલી એક કાર શબ્દ નીકળી જશે સોરી કાર શબ્દ છે એ અહીંયા આગળ આવી જશે વીચ કાર યુ લાઇક મોસ્ટ તો એનો જવાબ છે ખાલી આ ધીસ થાય કે મને આ કાર પસંદ છે એ જ જગ્યાએ એમ કે મને આઈ લાઇક ધીસ રેડ કાર તો એ ધીસ રેડ આખો શબ્દ પણ નીકળી જશે એટલે આવી રીતના છે વીચથી શબ્દ બને છે અને આ એક આ વાક્ય શબ્દ છે એ અગત્યનો આવ્યો છે સહાયકારક ક્રિયાપદ ડુ આપણે આગળ પણ આવું એક વાક્ય હજી જોશું એના પછી સી ઇઝ ક્રાઈંગ બીકોઝ સી ફેલ્ડ ડાઉન વાયથી પ્રશ્ન પૂછવાનો છે કારણ આખે આખું નીકળી જશે એટલે આખે આખો પાર્ટ નીકળી જશે અને સીધે સીધું વાય પછી આપણે સહાયકારક મૂકશું ઇઝ પછી કર્તા મૂકશું સી અને પછી મૂકશું ક્રાઈમ એટલે પછી છેલ્લે મૂકશું પ્રશ્ન આજ એટલે વાય ઇઝ સી ક્રાઈંગ તેણી શા માટે રેડી છે તો એનો જવાબ બીકોઝ સી ફેલ ડાઉન એ નીકળી જશે આગળ વધીએ એના પછીનું વાક્ય છે હી વેન્ટ ટુ સોમનાથ લાસ્ટ મન્ડે બરોબર મિત્રો ધ્યાન આપજો આની અંદર વેનથી પ્રશ્ન પૂછવાનો છે સમય નીકળી જશે સમયવાળું વાક્ય આગળ શીખવાડી દીધું ફરી પાછું સમયવાળું વાક્ય શીખવાડું છું મીન્સ આમાં કંઈક ખાસિયત છે ખાસિયત શું છે તો કે આપણે એને ક્રમપદ બનાવીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે વાક્ય રચના મુજબ બનાવીએ એટલે પહેલાં અહીંયા વેન મૂકશું વેન પછી શેની જરૂર પડશે સહાયકારક ક્રિયાપદની આમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં નથી તો એ તમારે વાક્યનો કાળ જોવો પડશે તો અહીંયા જોશો એટલે ગો અને એનું બીજું ભૂતકાળનું રૂપ વેન છે એટલે વાક્ય ભૂતકાળનું છે અને ભૂતકાળનું સહાયકારક છે એ ડીડ છે એટલે અહીંયા ડીડ મૂકશું હવે તો કે વાક્યરતના મુજબ ડબલ્યુ એચ આવી ગયું સહાયકારક આવી ગયું હવે કરતાં આવી ગયું વી વેન ટુ સોમનાથ લાસ્ટ મંડે અમે સોમનાથ છે એ ગયા સોમવારે ગયા હતા તો આપણે જ્યારે એને પૂછ્યું હોય કે તમે સોમ સોમનાથ ક્યારે ગયા હતા તો આપણે અહીંયા વેન ડીડ યુ કરશું વેન ડીડ યુ ગો ટુ સોમનાથ તમે સોમનાથ ક્યારે ગયા હતા કેમ કે યુ છે એ એક અને બહુ વચન બેમાં વપરાય છે ત્યારે એમ કહે છે કે અમે સોમનાથ છે એ લાસ્ટ મંડે ગયા હતા તો આ મિત્રો ખાસ અગત્યની વસ્તુ ડીડ મૂકવું અહીંયા જરૂરી હતું અને વેન્ટનું ગો કરી નાખવું પડે કેમ કે ડીડ આવે એટલે એ મૂળ રૂપમાં પરિવર્તિત થઈ જાય એટલે ખૂબ અગત્યનું વાક્ય કહી શકાય એના પછીનું વાક્ય પણ કંઈક એવું જ છે મેઘના લાઇક્સ મેંગો વોટથી પ્રશ્ન છે તો આપણે વોટથી પ્રશ્ન પૂછીએ તો મેઘનાને કેરી પસંદ છે ગમે છે હવે શું પ્રશ્ન પૂછી મેઘનાને શું પસંદ છે તો આ નીકળી જશે એટલે કર્મ નીકળી ગયું તો અહીંયા આપણે વોટ મૂકીએ ને વોટ પછી આપણે જરૂર પડશે સહાયકારકની તો સહાયકારક માટે આપણે કાર્ડ જોવો પડશે એટલા માટે જ હું વારંવાર કહેતો આવ્યો છું કે કાળ શીખવા ખૂબ જ જરૂરી છે તો વર્તમાન કાળનું વાક્ય છે મેઘના છે એ ત્રીજો પુરુષ એક વચન છે હિસ હિટ આવે એટલે એની સાથે ડઝ આવે વોટ ડઝ પછી આપણે મૂકશું મેઘના અને પછી આપણે લાઇકનું મૂળરૂપ કરવું પડશે લાઈક અને પછી પ્રશ્નાર્ચીન તો આ છે એ મિત્રો વોટ ડઝ મેગના લાઇક અહીંયા છે એ તમને જે કાંઈ પ્રેક્ટિકલ સ્વરૂપે વધુ મહાવરા સાથે મારે શીખવાડવું નહોતું એ પૂર્ણ થાય છે હવે હું તમને થોડુંક છે એક નાની એવી ગેમ રમાડી લઉં કે જેમાં તમે પાંચ સેકન્ડની અંદર જવાબ આપી અને ચેક કરો કે તમને આનો કેટલો મહાવરો થયો છે અને છેલ્લે હું તમને હોમવર્ક આપીશ જે તમે ઘરે પ્રેક્ટિસ કરો છો અને પછી એનું સોલ્યુશન પણ મૂકીશ તો મિત્રો ચાલો રમીએ એક નાની એવી પાંચ સેકન્ડની ગેમ તો અહીંયા તમારી સામે વાક્ય છે ખાલી જગ્યા કેન વેલ તો વિચારો તમે પાંચ વોટ એમાંથી શું મૂકશો જો તમે અહીંયા વુ કેન કુક વેલ કોણ સારું રાંધી શકે જેવું સાચું છે એના પછી ખાલી જગ્યા હાઉસ ઇઝ ધીસ જેટલા પણ ડબલ્યુ એચ શીખ્યા એમાંથી કોઈ પણ એક શબ્દ વિચારો કે જે તમને અહીંયા સાચો લાગતો હોય તો તમે શું જવાબ વિચારો છો જો તમે વુઝ હાઉસ ઇઝ ધીઝ આવું વિચાર્યું હોય તો તમારો જવાબ સાચો છે એના પછી છે ખાલી જગ્યા ઇઝ યોર ફાધર તો અહીંયા તમે શું વિચારો છો કયો ડબલ્યુ એચ વિચારો છો એ તમે પાંચ સેકન્ડની અંદર વિચારી રાખો જો તમે વુ કે વોટમાંથી કોઈ પણ વિચાર્યું હોય તો તમારો જવાબ સાચો છે એમ કે વુ ઇઝ યોર ફાધર વોટ ઇઝ યોર ફાધર બંને જવાબ સાચા છે તો મિત્રો કેવી મજા આવી રમવાની તો ચાલો હવે થોડુંક હોમવર્ક જોઈ લઈએ મારું હોમવર્ક જરૂરથી નોટ કરી લેજો જ્યાં કોઈ વાક્ય નથી માત્ર સાત વાક્ય છે જુદા જુદા વાક્યો છે એ તમે પ્રેક્ટિસ કરશો તમને જરૂરથી આવડી જશે કે ડબલ્યુ વાક્ય કેવી રીતના બને તો અહીંયા છે હવે હું મારો ટોપિક પૂર્ણ કરશું ફરી પાછા મળશું આવા જ કોઈક નવા ટોપિક સાથે ત્યાં સુધી મને આપો રજા જો તમને આ વિડીયો ગમતા હોય તો આવાના આવા નવા વિડીયોની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને અન્ય તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત